Hello everyone, myself Sonali Nayak, lecturer in Computer Engineering Department from Vallabhbhuti Polytechnic College, Navsari. Today we start VB.NET subject. Its subject code is 3340704. In VB.NET, we have already start practical 2, write, test and debug operator, loop and array programs. In previous video, we have already discussed about these 4 programs. Now, next, 5th and 6th, બે પ્રોગ્રામની આજે આપણે વાત કરીશું. 5th પ્રોગ્રામ, રાઇટ અ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ ધી રિઝલ્ટ એન્ડ ડિસ્પ્લે ધી ગ્રેડ. અને ત્યાર પછી બધી જે લૂપ છે, જે લૂપ ઓલરેડી આપણે લેક્ચરની અંદર ડિસ્કસ કરેલું હતું, એ લૂપ વિશે આજે આપણા પ્રોગ્રામમાં જોઈશું. તો 5th પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. 5th પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા પહેલાં જે પ્રોગ્રામ છે એના માટે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો યુઝ થશે. નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, એની આ સિન્ટેક્સ છે. સિન્ટેક્સની અંદર ઇફ કન્ડિશન 1 ઇઝ ફોલ્સ, જો આ કન્ડિશન ખોટી પડે તો એ સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ કરશે. ડાયરેક્ટ જો ઇફ કન્ડિશન 1, અહીંયા જ કન્ડિશન આપણી રોંગ થઈ જાય તો ડાયરેક્ટ એ એના એલ્સ પાર્ટમાં જઈને કયું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, સ્ટેટમેન્ટ 3. જો આ કન્ડિશન અહીંયા રાઇટ હોય તો એ બીજી ઇફ કન્ડિશનમાં જશે અને કન્ડિશન 2 ચેક કરશે. જો કન્ડિશન 2 રાઇટ હોય તો એ શું એક્ઝિક્યુટ કરશે, સ્ટેટમેન્ટ 1. અને જો ઇફ કન્ડિશન 2 રોંગ હોય તો એના એલ્સ પાર્ટમાં જઈને શું એક્ઝિક્યુટ કરશે, સ્ટેટમેન્ટ 2. રાઇટ, ઇફ કન્ડિશન 1 ઇઝ ફોલ્સ ધેન ધ સ્ટેટમેન્ટ 3 વિલ બી એક્ઝિક્યુટેડ, અધરવાઇઝ ઇટ કન્ટિન્યુ ટુ પરફોર્મ કન્ડિશન 2. ઇફ કન્ડિશન 2 ઇઝ ટ્રુ ધેન સ્ટેટમેન્ટ 1 વિલ બી ઇવેલ્યુએટેડ. Otherwise, else the statement 2 will be evaluated and the control is transferred to the statement X. Okay, તો હવે આપણે આનો પ્રોગ્રામ જોઈએ. પ્રોગ્રામ કેવી રીતે જોવાનું, વિઝ્યુઅલ સ્ટુડિયો આપણે સ્ટાર્ટ કરવું પડશે. તો સ્ટાર્ટ મેનુમાં જઈને વિઝ્યુઅલ સ્ટુડિયો આપણે સ્ટાર્ટ કરીશું. માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો, લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર તમને બતાવ્યું જ હતું કેવી રીતે સ્ટાર્ટ કરવાનું. ન્યૂ પ્રોજેક્ટ, એમાં કોન્સોલ એપ્લિકેશન અને ઓકે બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી કોન્સોલ એપ્લિકેશન માટે એક મોડ્યુલ ઓપન થઈ જશે. હવે ઓલરેડી મારી પાસે વર્ડ ફાઇલમાં પ્રોગ્રામ છે જ, એટલે હું ટાઈમ વેસ્ટ નથી કરતી, ડાયરેક્ટ કોપી પેસ્ટ જ કરું છું. તો રિઝલ્ટ માટે પ્રોગ્રામ જોવાનો છે આપણે. લાસ્ટ ટાઈમ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર 3 સબ્જેક્ટ એન્ટર કરાવેલા અને ટોટલ ફાઇન્ડ કરાવેલું હતું, એ જ પ્રોગ્રામ છે. પણ ખાલી નીચે આપણે આનું ડિસ્ટિંક્શન એટલે કે ગ્રેડ કયો છે એના વિશે આજે આપણે જોવાનું છે. તો આ પ્રોગ્રામ હું અહીંયાથી કોપી પેસ્ટ કરું છું. અહીંયા મેં તમને કીધેલું એમ કે મોડ્યુલની ઉપર આપણે એક લાઇન ઇમ્પોર્ટ કરાવવાની છે, ઇમ્પોર્ટ સિસ્ટમ ડોટ કોન્સોલ. ઓકે, સો તમે અહીંયા જોઈ શકો છો પ્રોગ્રામ. અહીંયા મેં 3 સબ્જેક્ટ લીધા છે, વેરિયેબલ ડિક્લેરેશન, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 અને ટોટલ એને એઝ ઇન્ટીજર તરીકે લીધું છે. અને બીજું એક લીધું છે મેં એવરેજ, એવરેજને એઝ અ ડબલ, બીકોઝ એવરેજ પોઈન્ટમાં પણ હોઈ શકે છે એટલે મેં એની ડેટા ટાઈપ લીધી છે ડબલ. ત્યાર પછી 3 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરાવ્યા છે, બરાબર, કે રાઇટ લાઇન એન્ટર સબ્જેક્ટ 1 અને સ્કેનએફની જગ્યાએ આપણે અહીંયા શું યુઝ કરીએ છીએ, રીડ લાઇન, એટલે સબ્જેક્ટ 1 ઇક્વલ ટુ રીડ લાઇન. એ જ રીતે સબ્જેક્ટ 2 અને સબ્જેક્ટ 3 માટે પણ એઝ ઇટ ઇઝ આપણે લખી દઈશું. ત્યાર પછી આપણે ટોટલ ફાઇન્ડ કરશું, ટોટલ ઇક્વલ ટુ સબ્જેક્ટ 1 પ્લસ સબ્જેક્ટ 2 પ્લસ સબ્જેક્ટ 3, અને ત્યાર પછી એને એ ટોટલને આપણે પ્રિન્ટ કરાવશું. તો પ્રિન્ટ કરવા માટે સાનો યુઝ થશે રાઇટ લાઇન. તો રાઇટ લાઇન ટોટલ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ્સની અંદર 0 કોમા ટોટલ. ત્યાર પછી એવરેજ ફાઇન્ડ કરાવશું. એવરેજ કેવી રીતે ફાઇન્ડ થશે, કે જે આપણે ટોટલ ફાઇન્ડ કર્યું છે ટોટલ ડિવાઈડ બાય 3. ઓકે, હવે જો આપણી એવરેજ, એવરેજને પ્રિન્ટ કરાવી દઈશું. ત્યાર પછી સ્ટુડન્ટ પાસ છે કે ફેલ છે એની આપણે લાસ્ટ ટાઈમ પણ કન્ડિશન જોયેલી, કે ઇફ સબ્જેક્ટ 3 સબ્જેક્ટના માર્ક્સ જેના 35ની ઉપર હોય, બરાબર, 35 કરતાં વધારે હોય તો રાઇટ લાઇનમાં શું આવશે, સ્ટુડન્ટ ઇઝ પાસ.
હવે શું કરવાનું છે, આટલો પ્રોગ્રામ તો આપણે પ્રીવિયસ વિડીયોની અંદર પણ જોયો હતો, પણ હવે કે જો સ્ટુડન્ટ પાસ હોય તો એના ગ્રેડ ડિસ્પ્લે થવો જોઈએ કે ડિસ્ટિંક્શન છે કે ફર્સ્ટ ક્લાસ છે, બરાબર. તો તમને કન્ડિશન ખબર છે કે 100 અને 70 અને 100ની વચ્ચે હોય તો ડિસ્ટિંક્શન હોય, બરાબર. 60 to 70ની વચ્ચે હોય તો ફર્સ્ટ ક્લાસ હોય, તો એ જ કન્ડિશનનો આપણે એપ્લાય કરવાની છે. તમે ઓલરેડી સીની અંદર પણ આ પ્રોગ્રામ કર્યો જ છે. તો ઇફ એવરેજ લેસ ઓર ઇક્વલ ટુ 100 એન્ડ એવરેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 70 દેન, એટલે કે જો એવરેજ 70 અથવા 70 થી ઉપર અધરવાઇઝ 100 કે 100ની અંદર હોય તો રાઇટ લાઇનમાં શું આવવું જોઈએ, ડિસ્ટિંક્શન. એલ્સ ઇફ નેસ્ટેડ ઇફેલ્સનો યુઝ કરીએ કે ઇફની અંદર બીજી ઇફ કન્ડિશન હોય એને શું કહેવાય, નેસ્ટેડ ઇફેલ્સ. તો એ જ કન્ડિશનનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ. Else if average greater or equal to 60, એટલે કે 60 અથવા તો 60ની ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, ઓકે. ત્યાર પછી એલ્સ ઇફ એવરેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 50 દેન રાઇટ લાઇનમાં શું આવશે, સેકન્ડ ક્લાસ આવશે. અધરવાઇઝ આ બધી જ કન્ડિશન જો ખોટી પડે તો એલ્સ પાર્ટમાં જઈને શું આવશે, રાઇટ લાઇન પાસ ક્લાસ. હવે જો આ કન્ડિશન જે છે, જો 35ની ઉપર માર્ક્સ જ નહીં હોય તો ડાયરેક્ટ એના એલ્સ પાર્ટમાં જઈને શું પ્રિન્ટ કરી દેશે, રાઇટ લાઇનમાં સ્ટુડન્ટ ઇઝ ફેલ, ઓકે. તો હવે આપણે આઉટપુટ ચેક કરીએ. આઉટપુટમાં મેં કીધેલું ડિબગિંગ કરવું હોય તો F5 કીનો યુઝ કરવો, અધરવાઇઝ અહીંયા જે સિમ્બોલ આપ્યો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો હવે આપણે જોઈએ આઉટપુટ. મને અહીંયા માર્ક્સ પૂછે છે સબ્જેક્ટ 1, બરાબર, દેન સબ્જેક્ટ 2, દેન સબ્જેક્ટ 3, ઓકે. તો હવે તમને ખબર છે કે 90+ માર્ક્સ છે 3 સબ્જેક્ટની અંદર, એટલે એનો ક્લાસ કયો આવવો જોઈએ, ડિસ્ટિંક્શન આવવું જોઈએ, રાઈટ. તો જો અહીંયા ટોટલ બતાવ્યું, એવરેજ બતાવ્યું, સ્ટુડન્ટ ઇઝ પાસ અને ડિસ્ટિંક્શન, ઓકે. એ જ રીતે આપણે બીજું એક જોઈ લઈએ, 36, 38, 39 શું આવવું જોઈએ, પાસ ક્લાસ, ઓકે. એવરેજ સ્ટુડન્ટ ઇઝ પાસ અને પાસ ક્લાસ, ઓકે. હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામની વાત કરીએ. નેક્સ્ટ પ્રોગ્રામ, રાઇટ અ પ્રોગ્રામ યુઝિંગ ફોલોઈંગ, જેટલી પણ આપણે લૂપ્સ લેક્ચરની અંદર જોઈ છે એ લૂપ્સના પ્રોગ્રામની આપણે વાત કરીએ. તો ફર્સ્ટ લૂપ છે ડૂ વાઇલ લૂપ, ઓકે. એની સિન્ટેક્સ છે ડૂ વાઇલ, ત્યાર પછી બ્રેકેટમાં કન્ડિશન, ત્યાર પછી બોડી પાર્ટ, અને ત્યાર પછી છે લૂપ. હિયર કન્ડિશન ઇઝ ઇવેલ્યુએટેડ ફર્સ્ટ, બરાબર. આ કન્ડિશન જે આ કન્ડિશન છે એ પહેલાં ચેક થશે. જો એ કન્ડિશન ટ્રુ હોય, આ કન્ડિશન જો સાચી પડે તો એનો બોડી પાર્ટ એક્ઝિક્યુટ કરશે, બરાબર. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ દેન ધ સ્ટેટમેન્ટ ઇન ધ બોડી ઓફ ધ લૂપ આર એક્ઝિક્યુટેડ, ઓકે. આફ્ટર એક્ઝિક્યુટિંગ બોડી ધ કન્ડિશન ઇઝ ઇવેલ્યુએટેડ અગેન, એન્ડ ઇફ ઇટ ઇઝ ટ્રુ દેન ધ સ્ટેટમેન્ટ ઇન ધ બોડી ઓફ ધ લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ અગેન. This procedure of repeated execution of the body continues until the condition becomes false. એટલે કે આ પ્રોસિજર ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી તમારી કન્ડિશન જે છે એ ખોટી નહીં પડે ત્યાં સુધી આ પ્રોસિજર ચાલશે, રાઈટ. તો હવે એનો પ્રોગ્રામ જોઈએ આપણે. હું વર્ડ ફાઇલમાંથી જ એ પ્રોગ્રામને લઈ લઉં છું. એ જ મોડ્યુલની અંદર હું પાછું એને પેસ્ટ કરાવું છું, રાઈટ. જો ડીમ આઈ એઝ ઇન્ટીજર, એટલે પહેલું તમે વેરિયેબલ ડિક્લેરેશન કરી દીધું, આઈને એઝ ઇન્ટીજર તરીકે લઈ લીધો. આઈની ડિફોલ્ટ વેલ્યુ મેં i=1 લઈ લીધી છે. હવે શું છે, મારે 1 to 10 નંબરને પ્રિન્ટ કરાવવું છે. કઈ લૂપનો યુઝ કરીને, ડૂ વાઇલ લૂપ, બરાબર. તો ડૂ વાઇલ પછી અહીંયા મેં કન્ડિશન આપી કે આઈ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 10, એટલે કે 10 અથવા 10 થી ઓછું હોય તો રાઇટ લાઇન, એટલે કે જો આ કન્ડિશન અહીંયા સાચી પડે તો બોડી પાર્ટ એક્ઝિક્યુટ થવો જોઈએ, તો રાઇટ લાઇનમાં આઈ પ્રિન્ટ થશે, બરાબર. આઈની વેલ્યુ પહેલાં તો કેટલી છે, 1 છે, એટલે બાય ડિફોલ્ટ એ પહેલું કન્ડિશન ચેક કરશે કે 1 is less or equal to 10. કન્ડિશન સાચી છે એટલે રાઇટ લાઇનમાં જશે અને શું પ્રિન્ટ કરશે, 1. ત્યાર પછી i = i+1, એટલે ઇન્ક્રીમેન્ટ થશે. 1+1 કેટલું આવશે, 2 આવશે, બરાબર. પાછું લૂપ ચેક કરશે, કન્ડિશન ચેક કરશે, 2 is less or equal to 10, કન્ડિશન સાચી છે એટલે પાછું રાઇટ લાઇનમાં જઈને 2 પ્રિન્ટ કરશે, બરાબર. હવે i ની વેલ્યુ કેટલી છે, આપણી પાસે 2 છે, એટલે 2+1 કેટલું થશે, 3 થશે. આ જ રીતે કન્ડિશન ક્યાં સુધી ચેક થશે, જ્યાં સુધી તમારી આ કન્ડિશન
ખોટી નહીં પડે ત્યાં સુધી. બરાબર, તો હવે આપણે ચેક કરીએ આઉટપુટ. આવી ગયું 1 to 10. બરાબર, સિમ્પલ જ છે, લૂપ એકદમ ઇઝી પ્રોગ્રામ છે, તમારે ખાલી એની સિન્ટેક્સ યાદ રાખવાની છે. નેક્સ્ટ લૂપ જોઈએ આપણે, ડુ અન્ટિલ લૂપ. ડુ અન્ટિલ, કન્ડિશન, બોડી પાર્ટ અને લૂપ. હવે આ જે છે ડુ વાઇલ લૂપ જેવું છે, પણ થોડુંક અલગ છે કે અત્યાર સુધી શું હતું, ડુ વાઇલ લૂપમાં એ કન્ડિશન સાચી પડે તો જ બોડી પાર્ટ એક્ઝિક્યુટ થતું હતું, પણ હવે અન્ટિલમાં શું આવશે કે જો આ કન્ડિશન ખોટી પડે તો બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે. રાઈટ, હિયર કન્ડિશન ઇઝ ઇવેલ્યુએટેડ ફર્સ્ટ એન્ડ ઇફ ઇટ ઇઝ ફોલ્સ ધેન ધ સ્ટેટમેન્ટ્સ ઇન ધી બોડી ઓફ ધ લૂપ આર એક્ઝિક્યુટેડ. આફ્ટર એક્ઝિક્યુટિંગ બોડી, ધ કન્ડિશન ઇઝ ઇવેલ્યુએટેડ અગેઇન એન્ડ ઇફ ઇટ ઇઝ ફોલ્સ ધેન ધ સ્ટેટમેન્ટ્સ ઇન ધ બોડી ઓફ ધ લૂપ આર એક્ઝિક્યુટેડ અગેઇન એન્ડ ધીસ પ્રોસેસ ઓફ રિપીટેડ એક્ઝિક્યુશન ઓફ ધી બોડી કન્ટિન્યુઅસ અન્ટિલ ધ કન્ડિશન બિકમ્સ ટ્રુ. બરાબર, જેવી કન્ડિશન સાચી પડી જાય એટલે લૂપની બહાર જતું રહેશે. રાઈટ, તો હવે એનો પ્રોગ્રામ જોઈએ આપણે. આ તો કોમન જ આવશે, વેરિયેબલ ડિક્લેરેશન આઈ ની વેલ્યુ ઇનિશિયલી મેં કેટલી લઈ લીધી, 1 લીધી છે. ત્યાર પછી ટુ અન્ટિલ આઈ ગ્રેટર ધેન 7 લીધું છે મેં, કન્ડિશન લીધી છે કે 7 અથવા 7 થી મોટો હોય. ત્યાર પછી રાઇટ લાઇન અને ઇન્ક્રીમેન્ટ લીધું છે. બરાબર, આઈ ની વેલ્યુ ઓફિશિયલી કેટલી છે, 1 છે. બરાબર, તો 1 અહીંયા કન્ડિશન તમારી રોંગ થઈ તો જે બોડી પાર્ટ એક્ઝિક્યુટ કરશે. બરાબર, એટલે 1 પ્રિન્ટ થશે, પછી 1+1 કેટલું આવશે, 2 આવશે. બરાબર, પાછી કન્ડિશન ચેક કરશે, કન્ડિશન જો સાચી પડી જાય તો એ લૂપની બહાર જતું રહેશે. રાઈટ, તો હવે આપણે આઉટપુટ ચેક કરીએ એનું. આવી ગયું 1 to 7 નંબર, 1 2 3 4 5 6 7. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ થર્ડ લૂપ છે, ડુ લૂપ વાઇલ. ડુ ત્યાર પછી બોડી, ત્યાર પછી લૂપ ને વાઇલ. અત્યાર સુધી આપણે જે બી કોઈ આગળ જોઈ એમાં શું થયું કે પહેલા કન્ડિશન ચેક કરે ત્યાર પછી બોડી પાર્ટમાં જાય. હવે શું આવશે, પહેલા બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે અને ત્યાર પછી એ કન્ડિશન ચેક કરશે. તો આમાં શું છે, હિયર ફર્સ્ટ બોડી ઇઝ એક્ઝિક્યુટેડ. રાઈટ, મેં કીધું કે બોડી પાર્ટ પહેલાં એક્ઝિક્યુટ કરશે એન્ડ ધેન કન્ડિશન ઇઝ ચેક. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ધ બોડી ઇઝ એક્ઝિક્યુટેડ અગેઇન. ધીસ પ્રોસેસ ઓફ રિપીટેડ એક્ઝિક્યુશન ઓફ ધ બોડી કન્ટિન્યુઅસ અન્ટિલ ધ કન્ડિશન બિકમ્સ ફોલ્સ. એટલે કે જ્યાં સુધી એ ફોલ્સ નહીં થાય ત્યાં સુધી. This ensures that body is executed at least once, even if the condition is false first time. Okay? So, we have a program. જો ડીમ આઈ એઝ ઇન્ટીજર આઈ ઇક્વલ ટુ 1, ત્યાર પછી ડુ, ત્યાર પછી આ બોડી પાર્ટ છે. બરાબર, રાઇટ લાઇન આઈ આઈ ઇઝ ઇક્વલ વાય પ્લસ 1, લૂપ વાઇલ, અને ત્યાર પછી અહીંયા કન્ડિશન છે. રાઈટ, કે પહેલાં એ બોડી પાર્ટ એક્ઝિક્યુટ કરશે અને ત્યાર પછી એ કન્ડિશન ચેક કરશે. ઓકે, તો આઉટપુટ જોઈએ. આઈ ઇઝ લેસર ઇક્વલ 10, એટલે 1 to 10 પ્રિન્ટ થવા જોઈએ. ઓકે, આવી ગયું 1 to 10. આમાં તમારે ખાલી સિન્ટેક્સ જ યાદ રાખવાની છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવું તમને સિન્ટેક્સ યાદ રહેશે તો જ તમારાથી આ પ્રોગ્રામ થશે, બાકી ઇઝી જ છે. નેક્સ્ટ જોઈએ, સેમ એજ છે, ડુ લૂપ અન્ટિલ. બરાબર, તમે જાતે આ પ્રોગ્રામ કરી શકશો કે ડુ ત્યાર પછી બોડી. આમાં કેવું થાય, અન્ટિલ એટલે કે ફોલ્સ થાય તો જ એ બોડી પાર્ટ એક્ઝિક્યુટ, મતલબ કન્ડિશન સાચી થશે. એટલે પહેલાં બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે અને ત્યાર પછી એ કન્ડિશન ચેક કરશે. બરાબર, આ પ્રોગ્રામ તમે જાતે ટ્રાય કરજો, અને નહીં ખબર પડે તો તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં મને મેસેજ કરી શકો છો. નાવ નેક્સ્ટ જોઈએ, વાઇલ એન્ડ વાઇલ. બરાબર, વાઇલ ત્યાર પછી કન્ડિશન, બોડી અને એન્ડ વાઇલ. સેમ આપણે જે આગળ જોયું, ફર્સ્ટ જે ડુ લૂપ વાઇલ કન્ડિશન એ જોઈ, સેમ એવું જ છે. સોરી, ડુ લૂપ વાઇલ નહીં પણ ડુ વાઇલ લૂપ. ઓકે, તો સેમ એના જેવું છે, તો આ બી તમે જાતે ટ્રાય કરી શકશો. નાવ નેક્સ્ટ વન ઇઝ ફોર નેક્સ્ટ. એની સિન્ટેક્સ છે, ફોર નેક્સ્ટમાં શું છે,
ફોર નેક્સ્ટ હિયર સ્ટેપ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, જે અહીંયા તમને બતાવ્યું છે, જો ફોર સ્ટાર્ટિંગ વેલ્યુ એટલે કે ઇનિશિયલાઇઝેશન ટુ એન્ડિંગ વેલ્યુ સ્ટેપ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. હવે અહીંયા જે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જે છે, રાઈટ, એ ઓપ્શનલ છે. હિયર ઇનિશિયલાઇઝેશન, જે આ ઇનિશિયલાઇઝેશન કે સ્ટાર્ટિંગ વેલ્યુ જે છે, ઇનિશિયલાઇઝેશન ઓફ ધી કંટ્રોલ વેરિયેબલ ઇઝ ડન ફર્સ્ટ, એટલે કે પહેલાં સ્ટાર્ટિંગ વેલ્યુ ચેક કરશે. ધેન ધ વેલ્યુ ઇઝ ચેક if the value is in between starting value to ending value, right, then the body of the loop is executed. બરાબર, એટલે કે જો સ્ટાર્ટિંગ વેલ્યુ ને એન્ડિંગ વેલ્યુની વચ્ચે હોય તો તમારો આ બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે. રાઈટ, આફ્ટર એક્ઝિક્યુટિંગ બોડી ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ ઓફ વેરિયેબલ ઇઝ ડન, એટલે જો બોડી પાર્ટ એક્ઝિક્યુટ થાય ત્યાર પછી આ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ચેક કરશે. હવે અહીંયા જો આપણે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટની જો વેલ્યુ નહીં આપીએ તો એ બાય ડિફોલ્ટ 1 લઈ લેશે. ઓકે, તો આપણે એનો પ્રોગ્રામ જોઈએ. For next same 1 to 10 જ પ્રિન્ટ કરાવ્યા છે એમાં પણ, તો એનો પ્રોગ્રામ જો, ડીમ આઈ એઝ ઇન્ટીજર, ત્યાર પછી ફોર, આ જો આ ફર્સ્ટ છે 1 to 10, એટલે કે સ્ટાર્ટિંગ વેલ્યુ ટુ એન્ડિંગ વેલ્યુ. બરાબર, એટલે કે જો 1 to 10ની વચ્ચે હોય તો જ બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે. રાઈટ, એટલે કે રાઈટ લાઈનમાં આઈ લખ્યું છે કે આઈ પ્રિન્ટ થશે. તો ચેક કરીએ આઉટપુટમાં 1 to 10 આવવા જોઈએ. આવી ગયું 1 to 10. બરાબર, ઇઝ ઇટ છે ફોર નેક્સ્ટ. નાવ લાસ્ટ લૂપ ઇઝ ફોર ઈચ નેક્સ્ટ. ફોર ઈચ નેક્સ્ટ, જે અત્યારે આપણે એરે જોઈએ છે થિયરીની અંદર, તો ફોર ઈચ એલિમેન્ટ ઇન કલેક્શન ઓબ્લિક એરે. બરાબર, એટલે ફોર ઈચ નેક્સ્ટ જે છે એ સેમ તમારું ફોર નેક્સ્ટ જેવું જ છે. બટ ધ ફોર ઈચ નેક્સ્ટ રિપીટ્સ અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ. બરાબર, રિપીટ કરશે ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ, એટલે કે બોડી પાર્ટ, ફોર ઈચ એલિમેન્ટ ઇન અ કલેક્શન ઓબ્લિક એરે. રાઈટ, તો એનો પ્રોગ્રામ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ફોર ઈચ નેક્સ્ટ, આઈ અને આઈ એઝ અ ઇન્ટીજર મેં ડેટા ટાઈપ લીધી છે. બરાબર, આઈ એઝ ઇન્ટીજર. હવે બીજું જે છે એ એરે લીધું છે. આપણે સિંગલ ડાયમેન્શનલ એરે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે લેક્ચરની અંદર. તો ડીમ એ એઝ ઇન્ટીજર અને એ ઇક્વલ ટુ મેં શું લીધું, ન્યૂ ઇન્ટીજર ઇક્વલ ટુ. બરાબર, ન્યૂ એ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ્સ ને અંદર મેં 1 to 10 લખ્યા છે. બરાબર, એમાં હવે અહીંયા જો ફોર ઈચ આઈ ઇન એ, એટલે કે જે આ એમાં જે મેં જે વેલ્યુ લીધી છે 1 to 10, એ આઈમાં પ્રિન્ટ થશે. બરાબર, એટલે રાઇટ લાઈનમાં મેં અહીંયા આઈ લખ્યું છે. એટલે કે જે એની વેલ્યુ જે આપણે અહીંયા એરેમાં લીધી છે એ સેમ આઈમાં આવશે અને આઈની વેલ્યુ એ પ્રિન્ટ કરશે. એટલે કે 1 to 10 જે આપણે અહીંયા લીધા છે એ બેઠી વેલ્યુ એ પ્રિન્ટ કરશે. તો હવે આઉટપુટ જોઈએ. આઉટપુટ જોવા માટે ડીબગિંગ શોર્ટકટ કી F5 છે, અથવા તમે અહીંયા એરો કીથી કરી શકો છો. તો જો 1 to 10 આપણું આઉટપુટ આવી ગયું છે. ઓકે, નાવ અત્યારે આપણી જેટલી બી લૂપ છે લૂપ જોઈ છે, જે 2-3 લૂપ જે છે તમે જાતે ટ્રાય કરજો, ઇઝી જ છે, તમને ખ્યાલ આવી જશે. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે રિમેનિંગ પ્રોગ્રામ જે છે એ આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ.